સુનિલભાઈ દિનેશભાઈ દેવી પૂજક, જેઓ લીંબડી નગરપાલિકા નજીક આવેલ વિસ્તારમાં રહે છે, જ્યારે બપોરના અરસામાં સુનિલભાઈ છાશ લેવા માટે નીકળ્યા હતા ત્યારે બાજુમાં રહેતા યુવાને તીક્ષ્ણ હથિયાર હાથમાં લઈને આવીને સીધો હુમલો કર્યો હતો. ત્યારે પોતાના બચાવ માટે સામેના હુમલા કરનારનો હાથ પકડ્યો અને બીજા હાથમાં રહેલા હથિયારથી દિનેશભાઈને માથાના ભાગે ઘાંચી ગયો હતો. દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલે લાવવામાં આવ્યા હતા. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી. આ બાબતે લીંબડી પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. શ્વાસ લેવા ગયો તો વર્ત આવ્યા હતા કે તે મારી બેરા હમ ખુલ્લો થઈ અને તું એ રોતા રોજ જાય તો મેં કંઈ નથી રસ્તામાં તો છોડી ઘરમાં ગયેલી આવ્યો ગળે શરીર મારવા ગયો હતો મેં હાથ પકડ્યો હતા બીજી શરીર માથા પર મારી ઝઘડો ખરો કઈ અમારો પેલા નો ઝઘડો કઈ છે નહીં સુલવા માંડ્યો અમથો આમથો સાયકલે જાતો દારૂ પી ગયો ઘા કરી લીધો દારૂ ક્યાં મળે ખબર આપણને. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.